विद्यार्थी मित्रों आज आप धोरण नौ थी बार ना ग्रामर एक एवं टॉपिक की चर्चा करवा जा रहा है कि जे टॉपिक धोरण नौ दस अग्यार बार आ चार चार धोरण माटे उपयोगी है। आज आप द प्रेजेंट कंटीन्यूअस टेंस એટલે કે ચાલુ વર્તમાન કાળ ની વાત કરવા જઈ રહ્યા છે। ચાલુ વર્તમાન કાળ તમે ધોરણ છ સાત આઠ માં તો જાણ ભણી ચુક્યા છો, પણ હવે નવ થી બાર ની અંદર તમારે ચાલુ વર્તમાન કાળ એક્ટિવ અને પેસિવ, અત્યાર સુધી આપણે છ સાત આઠ માં જે વાક્યનો અભ્યાસ કર્યો છે તે એક્ટિવ જ ગણાય છે, પણ હવે પેસિવ વોઇસ પણ અહીંયા આગળ આપણે નવ થી બાર માં બનાવવાનો હોય છે। તો આપણે અહીંયા આગળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પેસિવ વોઇસ કેવી રીતે થાય એની ચર્ચા કરીશું। પહેલા મેં એક બેઝિક વાત કરી કે આ કાળ ક્યારે વપરાય, તો આ કાળ મેં નોંધ લખ્યું છે કે જ્યારે કોઈ ક્રિયા બોલવાનો સમય ચાલુ હોય તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે। એટલે કે ધ એક્શન ઇઝ ગોઈંગ ઓન, ક્રિયા કેવી હોય બોલવાના સમય ચાલુ હોય, અત્યારે હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, તમે વિડીયો જોઈ રહ્યા છો, આ જે બધી ક્રિયા છે એ ક્રિયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની કહેવાય છે। તો અહીં આગળ આ જે ક્રિયા બોલવાના સમયે થતી હોય ચાલુ હોય તે ક્રિયા દર્શાવવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે। હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ દર્શાવતા સ્પેસિફિક શબ્દો છે, કયા એ શબ્દો છે? તો મેં આને લખ્યું કે સમય સૂચક શબ્દો, કે આ શબ્દો જ્યારે પણ તમે કોઈ સેન્ટેન્સમાં જુઓ છો તો ઓટોમેટિકલી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ જે વાક્ય છે એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું છે। કયા શબ્દો? તો મેં પહેલો શબ્દ લખ્યો કે નામ, આપ સૌ જાણો છો કે નામનું ગુજરાતી થાય છે અત્યારે, બરોબર? તો જેવો જ અત્યારે શબ્દ આવશે ને તરત માઇન્ડમાં સ્પાર્ક થશે કે અત્યારે અત્યારે કોઈ ક્રિયા ચાલુ હશે એ બતાવે છે। બીજો શબ્દ છે એટ ધીસ ટાઈમ, એટ ધીસ આ ટાઈમ એટલે આ સમયે, એના ઉપરથી પણ આપણને ખ્યાલ આવે। બીજું છે એટ પ્રેઝન્ટ, ત્રીજું છે લિસન। હવે આ ત્રણ શબ્દ હતા, પણ હવે આગળથી લિસનથી જે રીતે શબ્દ મૂક્યા છે ને એ બધી ક્રિયાપદ છે। કેટલાક ક્રિયાપદ એવા છે જે વાક્યની શરૂઆતમાં વપરાય ત્યાર પછી કોમા મૂકીને વાક્ય મૂકવામાં આવે છે, તો એવા વાક્ય પણ આપણને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની ક્રિયા બતાવે છે। કેવી રીતે? કે લિસન, હું તમને કહું લિસન એટલે તરત તમે સાંભળશો અને તે ઘડી કોઈ ક્રિયા ચાલુ હશે એટલે લિસન। હિયર નું મીનિંગ પણ સાંભળવું થાય છે, તમને કોઈ કહે કે હિયર સાંભળો મને, તો કોઈ એ વસ્તુ કહી રહ્યું હશે તો એ પણ ક્રિયા ચાલુ। ત્રીજો શબ્દ છે વોચ, વોચ એટલે જોવું અને સી એટલે પણ જોવું। આ બંને શબ્દ જયારે બોલવામાં આવે છે ત્યારે કોઈ ક્રિયા તમને ઓનલાઈન અથવા તો કન્ટિન્યુઅસ બતાવવામાં આવે છે એવો એનો ઉલ્લેખ થાય છે। એના પછી શબ્દ સ્ટોપ, જયારે તમને એવું કહેવામાં આવે કે સ્ટોપ થોભી જાઓ ત્યારે પણ કોઈ ક્રિયા ચાલુ હશે એટલે તમને થોભવા કહેવામાં આવે છે। એના પછી રન છે, દોડો કારણ કે કોઈ ક્રિયા થઈ રહી છે, અને પે અટેન્શન એટલે કે ધ્યાન આપે, ઓકે? તો અહીં આગળ આટલા શબ્દો જયારે પણ વાક્યમાં જોવા મળે ત્યારે તમારે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ સમજવાનો। વાક્ય રચનાની વાત કરીએ, કારણ કે કાળ હંમેશા વાક્ય રચના ઉપર આધારિત હોય છે, તો તમને જો વાક્ય રચના ખબર હશે ને તો જ પેસિવ વોઇસ બનાવતા આવશે। એક ત્રણે ત્રણ પ્રકારના વાક્યોને વાક્ય રચના લખી છે કે વિધાન વાક્યમાં એક્ટિવ વોઇસ, તો વિધાન વાક્યમાં એક્ટિવ વોઇસ એટલે સાદી વાક્ય રચના આવી જાય છે, પહેલો કર્તા આવે કોઈ નામ, એના પછી બીજા બાર આવે એ કર્તાને અનુરૂપ મૂકવાનું, ત્યાર પછી ક્રિયાપદનું આઈએનજી આવે ફરજિયાત, પછી કર્મ આવે અન્ય શબ્દ, આ આપણે બેઝિક છે। પેસિવ વોઇસ હવે આ તમારા માટે નવ થી બાર ના વિદ્યાર્થી, જોકે નવમા માટે નવ છે, દસ અગિયાર બાર માટે તો પછી ધીમે ધીમે વસ્તુ જૂની થાય છે। તો પેસિવ વોઇસ ની વાક્ય રચનામાં પહેલું શું આવે? તો પેસિવ વોઇસ ની વાક્ય રચનામાં કર્તાની જગ્યાએ કયું કર્મ આવે, વાક્ય રચના તમને ખબર પડશે તો વાક્ય બનાવતા આવશે, કર્તાની જગ્યાએ કર્મ આવે, ઈઝેમાની જગ્યાએ ઈઝેમાર આવે, પણ એ કોને અનુરૂપ આવશે? કર્મને અનુરૂપ, જો કર્મ એક વચન તો ઈ, કર્મ બહુ વચન તો આ। એના પછી તમારે પેસિવ વોઇસ બનાવવા માટે બી ફરજિયાત મૂકવાનું, આ શબ્દ તમારે યાદ રાખવાનો છે અને બી મૂકવાનું છે।
ત્યાર પછી ક્રિયાપદ નું પાસ પાર્ટિસિપલ કે તમે આગળ એક્ટિવ વોઇસ નું જે ક્રિયાપદ આઈએનજી વાળું વાપર્યું છે એનું ત્રીજા નંબર નું રૂપ જે છે એટલે કે પાસ પાર્ટિસિપલ એ તમારે અહીં મૂકવાનું છે એ આપણને આવડતું હોવું જોઈએ ઓકે ત્યાર પછી બાય કરતા જે કરતા આગળમાં કરો છે અને પાછળ લઈ જવાનું છે તો સર્વનામ બીજા નંબર મૂકવાનું તમારે બાય કરતા તરીકે અને અન્ય શબ્દ નકાર ની વાત કરીએ તો નકાર માં તમે જાણો છો કે ફક્ત નોટ ઉમેરવાનું છે કરતા ઇઝેમાં વત્તા નોટ વત્તા ક્રિયાપદ માં આઈએનજી કર્મ વત્તા અન્ય શબ્દ એ આપણને આવડે છે પેસિવ વોઇસ માં નકાર કઈ રીતે બનાવો તો પહેલા કર્મ આવે ત્યાર પછી ઇઝેમાં આવે પછી નોટ આવે બીંગ આવે પછી ક્રિયાપદ નું પાસ્ટ પાર્ટિસિપલ બાય કરતા વત્તા અન્ય શબ્દ નોટ ક્યાં મૂકવામાં આવે છે તમે ધ્યાન આપો બીઈંગ અને ક્રિયાપદના પાસ્ટ પાર્ટિસિપલ છૂટું પાડવાનું નથી એની પહેલા તમારે નોટ આવવું જોઈએ અને ટુ બી ના રૂપની પછી નોટ આવવો જોઈએ આ પણ તમે ધ્યાન આપો વાક્ય રચનામાં આમથી આમ જવું જોઈએ નહીં પ્રશ્નાર્થની વાત કરીએ તો પ્રશ્નની એક્ટિવ વોઇસની વાક્ય રચનામાં ટુ બી ના રૂપ પહેલા આવે એટલે ઈઝેમાં પહેલું આવે ત્યાર પછી કરતા મૂકવાનું પછી ક્રિયાપદનું આઈએનજી કર્મ વત્તા અન્ય શબ્દ પાછા પ્રશ્નની નિશાની અચૂક મૂકવાની એ બોલવાનું નહીં એની જયારે પેસિવ વોઇસ ની વાત કરીએ ત્યારે ઇઝેમાં તો પહેલું આવે પણ ઇઝેમાં પછી કરતાની જગ્યાએ પહેલું કર્મ આવે પેસિવ વોઇસ માં પેસિવ વોઇસ હંમેશા પહેલું કર્મ જ આવશે ત્યાર પછી બી મૂકવાનું પછી ક્રિયાપદ નું પાસ્ટ પાર્ટિસિપલ જે આઈએનજી વાળું ક્રિયાપદ છે એનું અને ત્યાર પછી બાય કરતા અન્ય શબ્દ તો વિદ્યાર્થી મિત્રો આ જે માહિતી છે એ આ માહિતી તમને વાક્ય રચનાની સાથે અને કેટલાક શબ્દોની સાથે પ્રેઝન્ટ કરવાની સ્ટ્રેન્થની હતી હવે પછીના વિડીયોમાં આપણે વાત કરીશું આના એક્ઝામ્પલ એક્ટિવેશન થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આની પહેલાના આપણે વિડીયો લેક્ચરમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની જ વાત કરી હતી પરંતુ ફક્ત એની વાક્ય રચના એ ક્યારે ઉપયોગમાં આવે છે અને એના કેટલા સમયસૂચક શબ્દો એની ચર્ચા કરી હતી હવે એ વાક્ય રચના પર આધારિત એના જે વાક્ય છે એ વાક્ય આપણે એક્ટિવ પેસિવમાં કેવી રીતે બનાવવાનું હોય છે ખાસ કરીને 11, 3, 11, 12, 10 માટે આ કાર્ડ નો ઉપયોગ વિશે કારણ કે એમની અંદર જે પેરેગ્રાફ એક્ટિવ પેસિવ નો પૂછાતો હોય છે એમાં આ કાર્ડ નો ઉલ્લેખ વધારે થાય છે વાક્ય વિધાન વિશે વાત કરીએ મેં આગળ વિધાન નકાર અને પ્રશ્નાર્થ ત્રણેયના એક એક એક્ઝામ્પલ આપેલા છે એના પરથી આપણે ચર્ચા કરીશું તો પહેલું વાક્યમાં વિધાનનું લખ્યું છે કે લુક પછી કોમાની નિશાની છે સોહમ ઇઝ મેકિંગ હિઝ પ્રોજેક્ટ હવે અહીંયા આગળ આપણે ગુજરાતી પણ કરીશું કે જુઓ સોહમ તેનો પ્રોજેક્ટ બનાવી રહ્યો છે હવે આપણી પરીક્ષામાં આવું એક વાક્ય પેરેગ્રાફમાં આપેલું હોય પરીક્ષામાં તો આવું છોકરા વાક્ય નહીં આવે પેરેગ્રાફમાં આવશે પણ આપણને જયારે એક વાક્યને લઈને આપણે પેરેગ્રાફ કમ્પ્લીટ કરવાનું હોય છે તો અહીં આગળ આ વાક્યનું જયારે પેસિવ હોય છે વિધાન વાક્યનું જયારે પેસિવ વોઇસ કરવાનું છે તો આગલા વિડીયોમાં જે રીતે તમને એની વાક્ય રચનાની વાત કરી હતી એ પ્રમાણે આપણે જો એને બનાવીએ તો આ શબ્દ જે આપેલો છે સમય સૂચક શબ્દ એ સમય સૂચક શબ્દ તમારે એવો ને એવો મૂકી દેવાનો લૂપ છે તો લૂપ નું લૂપ એઝ ઇઝ એની એક જગ્યાએ મૂકી દેવાનો અન્ય શબ્દ ને એની એક જગ્યાએ રાખવાના કહેવાનો મતલબ મારો અહીં આગળ છે કરતા તો કરતાની જગ્યાએ આપણે પેસિવ વોઇસ ની રીતે કર્મ વાપરવાનું છે તો ત્યાં આગળ આપણે કર્મ મૂકવાનું છે તો કર્મ કેવી રીતે શોધવાનું તો કર્મ શોધવા માટે તમે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછો તો ઓટોમેટિક કર્મ મળે ક્રિયાપદ મેકિંગ છે મેક એટલે બનાવો બરાબર મેક એટલે બનાવો આ ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછતા આપણને જવાબ મળશે શું બનાવવાની વાત છે તો જવાબ મળશે હિઝ પ્રોજેક્ટ તો આ જે હિસ પ્રોજેક્ટ છે એ આપણું કર્મ થયું તો હવે એ કર્મને આપણે આગળ લઈ જવાનું તો લુક હિસ પ્રોજેક્ટ
प्रैक्टिस त्रेन प्रकार वक्य में पेसिव रहें।